नमस्कार मित्रों, बोर्ड ની પરીક્ષા ને માત્ર ગણતરીના દિવસો બાકી છે। બોર્ડે પરીક્ષાની અંદાજિત તારીખ પણ જાહેર કરી દીધી છે। 17 મે ની આસપાસ જ બોર્ડ તમારી પરીક્ષા લેવા ઈચ્છી રહ્યું છે। ઘણા મિત્રો એવા હશે કે જેમણે હજી તૈયારીઓ શરૂ નથી કરી, અને જો તમે હજી તૈયારી શરૂ નથી કરી તો પણ, અને જો તમે બોર્ડ ની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ લાવવા માંગો છો તો પણ આ વિડીયો ખાસ તમારા માટે છે। तो मित्रों आखो वीडियो जो अने तमारे कई रीते तैयारी करनी जोईए के जेथी तमने 100% सफलता मले, ए माटे आ वीडियो स्पेशल वाला विद्यार्थियों माटे बनावेलो छे। तो मित्रों हजी पण घणा विद्यार्थियों एवा छे के जे आपणो वीडियो जोई रह्या छे पण लाइक नथी कर्यो वीडियो। मित्रों अहींया साइड पर तमने लाइक नुं बटन देखातुं हशे, त्यांथी एक लाइक करी दो। हजी पण घणा मित्रों एम ज जोई रह्या छे, भाई दोस्त अहींयाथी लाइक करो, अने जो तमे नवा होय चेनल उपर तो अहींया सब्सक्राइब नुं लाल बटन छे त्यांथी सब्सक्राइब करी नाखो, અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી તમને અમારા અવનવા વિડિયોની નોટિફિકેશન સીધી તમારા મોબાઈલ અથવા તો તમારા કમ્પ્યુટર પર મળી શકે છે। સ્વાગત છે મિત્રો મારી YouTube ચેનલ એટલે કે મેથ્સ વિથ દીપ પટેલમાં। તો મિત્રો ઉત્તરાયણનો તહેવાર હવે પતી ગયો છે, ફરીથી આપણે સ્ટડી પર પૂરેપૂરું ફોકસ આપીએ। હવે વાત કરીએ ગણિત વિષયની કે તમે 100માંથી 100 માર્ક્સ કેવી રીતે મેળવશો। तो मित्रों तमारी गणित ની ચોપડીની અંદર ટોટલ 15 ચેપ્ટરો છે, બરાબર। હવે બોર્ડ ની પરીક્ષાનો જો સમય ગણીએ તો જાન્યુઆરી અડધો પૂરો થઈ ગયો છે, ત્યાંથી ફેબ્રુઆરી સુધીનો એક મહિનો, ત્યાંથી માર્ચ, એપ્રિલ, મે, બરાબર। મે મહિનામાં પરીક્ષા આવશે, હજી તમને 3 મહિના આખા મળવાના છે, એટલે લગભગ 90 થી પણ વધુ દિવસ તમારા જોડે છે। હવે 15 ચેપ્ટર છે તમારી પાસે, અને એના માટે તમારા પાસે છે 90 દિવસ જેટલો, બહુ બધો સમય કહેવાય, તમે ધારો એટલે મહેનત આમાં કરી શકો છો। હવે તમારે કરવાનું શું, આ 90 દિવસની અંદર તમારે રોજેરોજનો પ્લાનિંગ હોવું જોઈએ તમારા જોડે। જો આ વિડીયો આપણે અગાઉ મૂકેલો છે કે તમે તૈયારી કઈ રીતે કરો, કઈ રીતે તમારું રોજનું ટાઈમ ટેબલ હોવું જોઈએ, તમે આઈ બટનથી વિડીયો અત્યારે મેળવીને જોઈ લેજો આ વિડીયો પૂરો થાય પછી। હવે વાત કરીશું કે આપણે 15 ચેપ્ટર 90 દિવસમાં કઈ રીતે પતાવવા। તો મિત્રો 15 છે 90, બરાબર, તો 6 દિવસમાં તમારે એક ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું। 6 દિવસ એક ચેપ્ટર માટે ઘણો બધો સમય કહેવાય, તમે રોજ એક એક કલાક જો ગણિત પર પૂરતું ધ્યાન આપો ને દોસ્ત તો પણ તમે આ કવર કરી શકો છો। પણ કેવી રીતે, તો તમે જ્યારે ગણિત વિષય લઈને બેસો છો તો પછી કેમ જ ધ્યાન હોવું જોઈએ તમારું, 100% તમે ફોકસ તે વસ્તુ કરો, અને એમાં પણ તમારે 70% જ અભ્યાસક્રમ તૈયાર કરવાનો છે। ઘણા ખરા હાર્ડ ટોપિક તમારા માટે સરકારે હટાવી દીધા છે આ વર્ષ માટે। તો મિત્રો આવા પોઝિટિવ પોઈન્ટ છે તમારા જોડે, હજી પણ જો તમારી જોડે આ નવો અભ્યાસક્રમ ન હોય તો આઈ બટન થી મૂકી દીધેલો છે, ત્યાંથી તમે મેળવીને પછી આખો વિડીયો જોઈ લેજો, અભ્યાસક્રમ સમજી લેજો। ત્યારબાદ મિત્રો તમને બ્લ્યુપ્રિન્ટ ની પણ ખબર હોવી જોઈએ કે બોર્ડ નું પેપર કઈ રીતનું આવવાનું છે, તો તેના માટે પણ આપણે ચેનલ પર ઓલરેડી વિડીયો મૂકેલો છે, ડિસ્ક્રિપ્શન માંથી એ પણ વિડીયો તમને મળી જશે। બીજું તમે જો ગણિત ની તૈયારી કરો છો, આ ગણિત ની તૈયારી માટે તમને ખાસ આવડવા જોઈએ સૂત્રો, તો આ સૂત્રો તમે ક્યાંથી મેળવશો, તો મેં તમારા હિતમાં વિદ્યાર્થીઓને યુઝફુલ થાય એવા હેતુથી એક પીડીએફ બનાવીને નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે કે જેની અંદર આખા ગણિત ની ચોપડીના બધા જ સૂત્રો મળી જશે એક જ જોડે। તો તો તમે ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરો અને એની તમે પ્રિન્ટ કરાવો ને તમારી સાથે રાખો કે જેથી તમે જ્યારે પ્રિપેરેશન કરો છો તો તમને યુઝફુલ થઈ જાય, તમારે આખો દિવસ સૂત્ર શોધવા પડે નહીં। તો 90 દિવસમાં તમે આ રીતે તમારી આખી ગણિતની ચોપડી કમ્પ્લીટ કરી દેશો, અને પાછળ પણ 10 થી 15 દિવસ વધશે તમારી જોડે, એ દિવસોમાં પણ તમારે સૂત્રો તૈયાર કરવા, આઈએમપી ટોપિક, હજી આના પછી આપણો આઈએમપી ટોપિકનો વિડીયો આવશે, તમે એમાંથી પણ તૈયારી 100% કરજો। ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓને હું મળ્યો, ઘણા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરેલા છે અત્યાર સુધી ટ્યુશનમાં હોય કે આમ બીજી જગ્યાએ બહારથી પણ ઘણા મેસેજો પણ આવતા હોય છે। ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો હોય છે કે સર કયા ટાઈમે અમે વાંચીએ કે જેથી અમને યાદ રહી જાય। તો મિત્રો પહેલી ચોખવટ એ કરું કે કોઈ ટાઈમ ન હોય શકે વાંચવાનો, કે ભાઈ સવારે વાંચો તો આવડી જાય, રાતે વાંચો તો આવડી જાય, બપોરે વાંચો તો ના આવડે, એવું ના હોય, તમારે મનથી તૈયાર હોવું જોઈએ, દિલથી વાંચવા બેસો તો ગમે ત્યારે તમે વાંચો તો આવડી જાય। અમુક લોકો રાતના રાજા કહેવાય, તો એ લોકો રાતે વાંચતા હોય એમને યાદ રહી જતું હોય છે, અમુક લોકો ઋષિ મુનિઓને અવતાર હોય છે કે ભાઈ એ લોકો સવારે વહેલા ઉઠી જતા હોય, તો જે લોકો સવારે વહેલા ઉઠી શકે છે તો એ લોકો સવારે મહેનત કરી લેશે, જે લોકો સવારે નહીં ઉઠી શકતા 4 વાગ્યાનું એલાર્મ મૂકીને સુવો છો પાછું બંધ કરીને સુઈ જશો તો ભાઈ આવું થશે તો તમારો ટાઈમ બગડશે, એના કરતા રાતે વાંચી લો, બરાબર। તમને જે સમય અનુકૂળ હોય, તમને જે સમય યોગ્ય લાગે છે એ સમયે તમે મહેનત કરો તો રિઝલ્ટ તમને 100% મળશે।
ઘણા વિદ્યાર્થીઓને એવા જોયા છે કે આ માટા મારતા મારતા વાંચતા હોય, સુતા સુતા વાંચતા હોય, તો મહેરબાની કરીને ભાઈ એકદમ સ્ટેટ બેસીને વાંચવું જોઈએ, આવે ખોટી ટેવો નહીં રાખવાની, તો તમને યાદ રહેશે. બાકી ઘણા કહેતા કે વાંચેલું યાદ નથી રહેતું, તો યાદ કેમ ના રહે ભાઈ? બરાબર, તમે તમારા ઘરનું એડ્રેસ કઈ 50 વખત લખ્યું હતું તો એ તમને આવડે છે ને? તો પછી એ વસ્તુ જોવો કે તમારે દિલથી તૈયારી કરવા બેસવું પડશે. બરાબર, તમારે કઈ રીતે તૈયારી કરવી એનો પણ વિડીયો આપણે બનાવેલો છે, ત્યાંથી તમે 100% માહિતી મેળવો અને સાચી દિશામાં મહેનત કરો તો તમને 100% સફળતા મળશે. અને આ જે વિડીયોમાં દર્શાવ્યું એ રીતે મહેનત કરશો તો ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા એકદમ ઈઝી રહેશે. તો મિત્રો, આપણી આ ચેનલ વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા કામ કરતી હોય છે અને હંમેશા માટે વિદ્યાર્થીઓનું હિત વિચારીને જ વિડીયો મૂકવામાં આવે છે. તો મિત્રો, તમે આટલો સાથ અને સહકાર આપો છો તે બદલ અમે તમારા આભારી છીએ. થેન્ક યુ દોસ્ત. જય હિન્દ, જય ભારત.